બાળમિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં આ ચેનલની અંદર શૈક્ષણિક માહિતીઓ અભ્યાસક્રમો તથા સરકારી યોજનાઓ વિશેની માહિતી અપલોડ કરવામાં આવે છે જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી બાજુનો બે લાયકન પર પણ ક્લિક કરો કે જેથી કરીને આ ચેનલના નોટિફિકેશનો તમને મળતા રહે બાળમિત્રો આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર દસ ગતિ અને અંતરનું માપન ધોરણ છે આપણું છ વિડીયો ચાલુ કરતાં પહેલાં આ જે વિડીયો છે તમે આપેલા જવાબો ચકાસવા માટે છે નહીં કે ઉતારો મારવા માટે તો વિડીયોને તમે એ રીતે જ કન્સિડર કરજો ત્યાર પછી આપણે એવું કીધું છે ખાલી જગ્યાની શોધ બાદ વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા તો કે પૈડાની જ્યાં સુધી પૈડું નહોતું ત્યાં સુધી વાહન વ્યવહાર શક્ય નહોતો લગભગ અશક્ય હતો ત્યાર પછી લંબાઈનો એસા એકમ તો કે મીટર ત્યાર પછી નાના બાળકો બાળકના પારણાની ગતિ કઈ રીતની હશે તો કે આંદોલિત ગતિ હશે કંઈ કોઈ એક આધાર ઉપર આગળ પાછળ જતી હશે તો એને આપણે આંદોલિત ગતિ કહેશું અથવા તો લોલક ગતિ પણ કહી શકાય ત્યાર પછી આપણને એવું કીધું છે કે આધુનિક સમયમાં લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ક્યાં કયા વાહનોનો ઉપયોગ કરે છે આ મુક્ત જવાબી પ્રશ્ન જેવું છે તમે આમાં કંઈ પણ લખી શકો તો કે બાઇક કાર રિક્ષા બસ રેલવે એરોપ્લેન સાયકલ હેલિકોપ્ટર જે લખવું હોય ત્યાર પછી આપણે એવું કીધું છે તમારી શાળામાં કયા પ્રકારની ગતિ કરી તમે શાળામાં કઈ પ્રકારની ગતિ કરીને પહોંચો છો તો આપણે જનરલી અસ્તવ્યસ્ત ગતિ કરીને પહોંચીએ છીએ અસ્તવ્યસ્ત એટલે શું કે કે ફિક્સ નથી સીધી લીટીમાં આપણે ગોળ રીતે ફરીને જાશું તો કે દોલિત કરશું એવું કઈ ફિક્સ નથી તમે ઘડીક તમારા ફ્રેન્ડની ઘરે જાઓ ત્યાંથી તમે પછી ત્યાંથી નાસ્તો લેવાની દુકાને જાઓ વરી પાછા ત્યાંથી શાળા આવો તો આમ કોઈ મેળ વગરની છે માટે અસ્તવ્યસ્ત ત્યાર પછી રીનાબેન હેતલબેન અને હેતલબેન વેદ કે પગલાની મદદથી અંતરનું માપન કરે છે બંને બેહનો ચોક્કસ માપન કરી શકશે શા માટે ના બંને બહેનો ચોક્કસ રીતે માપન કરી શકશે નહીં ધારો કે રીનાબેનની વેત અટલી છે અને હેતલબેનની વેદ અટલી છે તો શું થશે રીનાબેન એવું કે ભાઈ માપ વેત આવ્યું અને હેતલબેન એમ કેસે ના રૂમનું માપ તો વીસ તો આ બંનેમાંથી સાચું કોણ તો કે કોઈ નહીં કારણ કે એકની વેત નાની છે એકની વેત મોટી છે અને હાથ અને પગની લંબાઈ એક સરખી હોતી નથી તો ચોક્કસ માપ આવશે નહીં ત્યાર પછી આપણે એવું કીધું છે કે કે બે ગામ શહેર વચ્ચેનું અંતર માપવા તમે કયો એકમનો ઉપયોગ કરશો તો આપણે મોટું અંતર જયારે માપવું હોય ત્યારે આપણે કિલોમીટરનો ઉપયોગ કરીએ આપણે લંબાઈ માટેનો એકમ જો અહીંયા મેં તમને કીધું હતું એમ આ મીટર છે પરંતુ મોટું અંતર માપવા માટે આપણે મીટર વાપરવાના બદલે આપણે શું વાપરીએ છીએ કિલોમીટર મકાનની છત પરથી છોડી દીધેલા દડાની ગતિ કેવી હશે તો કે મકાનના છત ઉપરથી છો ઘા નથી કરવા એમને મૂકી દીધેલી ગતિ સુરે ખસે એટલે કે એકદમ સીધી લીટીમાં આવશે આમ વણાક વણાક વરીને જશે નહીં ત્યાર પછી વર્તુળાકાર ગતિ કરતાં પદાર્થના ઉદાહરણ જણાવો કે જે ગોળ ગોળ ફરે છે તો કે પૃથ્વીની સૂર્યની ફરતેની આસપાસ ફરે છે ચંદ્ર ફરે છે આ સૂર્યની ફરતે જે પૃથ્વી ફરે છે પૃથ્વીની ફરતે જે આમ નાનકડો આ ચંદ્ર ફરે છે આ બધા જ વર્તુળાકાર ગતિ કરે છે બે છોકરીઓ ફરતી વખતે વર્તુળાકાર ગતિ કરે છે પેલું ફૂદળી ફરતા હોય તો આ ઘણી બધી ગતિ વર્તુળાકાર છે ત્યાર પછી ઘડિયાળના કાંટાની ગતિ પતંગિયા ગતિ ક્યાં પ્રકારની ગતિ કરે છે તો કે પતંગિયા અસ્તવ્યસ્ત ગતિ કરે છે અસ્તવ્યસ્ત એટલે ઘડીક આ ફૂલ ઉપર જાય ઘડીક ત્યાં જાય ઘડીક ક્યાં જાય કોઈ ફિક્સ હોતું નથી ત્યાર પછી જેનિલભાઈની માપપટ્ટી વડે લંબાઈનું માપન કરે છે તો તે માપ કરતી માપપટ્ટીની માપન કરતી વખતે કઈ કઈ વસ્તુની કાળજી રાખવી પડશે માપપટ્ટી વસ્તુની બને તેટલી નજીક રાખવી માપટ્ટી તૂટેલી ના હોવી જોઈએ તેનું ધ્યાન રાખવું આંખ અને માપટ્ટી સામસામે જ રાખવી ત્રાસી રાખવી નહીં ઝીરો બરોબર સેટ થયેલો હોય છે કે નહીં અને ઉપરથી જોવું નહીં કે અહીંથી સાઈડમાંથી કે નહીં કે અહીંથી સાઈડમાંથી તો આ ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખી શકાય ત્યાર પછી પૃથ્વીની ગતિ ગતિ પ્રકારની હોય છે અથવા પૃથ્વી કયા પ્રકારની ગતિ કરે છે તો કે પૃથ્વી જે ગતિ કરે છે એ વર્તુળાકાર કરે છે અને નિયમિત ગતિ કરે છે વર્તુળાકાર ગતિ એટલે કે પૃથ્વી આ રીતે ગોળ સર્કલમાં જ ફરે છે અને નિયમિત ગતિ એટલે શું તો કે પૃથ્વી જે સમયે અહીંયા હશે એક વર્ષ પછી પાછું ન્યા આવવા માટે એક જ વર્ષનો સમય લેશે દિવસનો દરમિયાન ગોળું ફરવાનો સમય પણ એનો નક્કી જ છે ચોવીસ કલાક ત્રેવીસ કલાક ને છપ્પન મિનિટ પણ આપણે ચોવીસ કલાક ગણીએ છીએ તો નિયમિત ગતિ એટલે શું કે સ્પીડમાં કંઈ ફેર પડતો નથી ત્યાર પછી ક્યાં ક્યાં વ્યવસાયકારો લંબાઈનું માપન કરવાની જરૂરિયાત ઊભી થઈ તો મોટાભાગના વ્યવસાયકારોને થાય જો એન્જિનિયરિંગને થાય મતલબ કે કોઈ મકાન કે એવું કંઈ બનાવવું છે તેમાં લંબાઈ ચોક્કસ માપ જોઈએ દરજીએમાં પણ લંબાઈનું ચોક્કસ માપ જોઈએ નકર બનાવવું હોય શું અને શું સિવાય જાય પછી કળિયાને ચોક્કસ માપ જોઈએ સુથા લુહા હરેક વેપારીને ચોક્કસ માપથી માપવું પડે ત્યાર પછી આપણે એવું કીધું છે ગતિના પ્રકાર ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ તો શું આવશે તો કે આંદોલિત ગતિ આવશે કારણ કે એના હાથ હશે એ આગળ જતા હશે પાછળ આવતા હશે ફરી આગળ જતા હશે પછી પાછળ આવતા હશે પરેડ કરે ત્યારે ચકદોળની ગતિ તો શું આવશે તો કે ચકદોળ ગોળ ગોળ ફરે માટે વર્તુળાકાર ગતિ ઉડતા મચ્છરની ગતિ તો મચ્છર કેવું ગતિ કરતું હશે એક ગોળ નહીં કરતું હોય દોલિત નહીં કરતું હોય મન પડે ત્યાં ઉડતું હશે તો અસ્તવ્યસ્ત ત્યાર પછી સિલાઈ મશીનના સોયની ગતિ તો એમાં આવશે આંદોલિત ગતિ તો અહીંયા તમે લખી નાખજો ઈ આંદોલિત ગતિ ત્યાર પછી આપણને એવું કીધું છે કે નિમીબહેનના ટેબલની લંબાઈ એકસો ને ચોપન સેન્ટીમીટર છે તેના પર પાથરવા માટે કેટલી મીટર લંબાઈનું કાપડ જોઈએ તો કે જો ટેબલની લંબાઈ એકસો ચોપન મીટર છે તો એક પોઈન્ટ ચોપન મીટરની સોરી એકસો ચોપન સેન્ટીમીટર છે તો એકસો ચોપન સેન્ટીમીટર એને ગુણ્યા એકના છેદમાં સો મીટર તો સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવી દીધા તો કે એકસો ચોપન સો બે શૂન્ય છે તો બે સંખ્યા પછી પોઈન્ટ તો આપણે મૂકી દઈએ બે સંખ્યા પછી મૂકી દીધો અને આ બની ગયા મીટર તો કેટલું કાપડ જોશે તો કે એકસો ને ચોપન મીટર શિલ્પાબેનની શાળાથી ઘરનું અંતર એક પોઈન્ટ પાંચ કિલોમીટર છે તો શિલ્પાબેન ને શાળાથી ઘરે જતી વખતે કેટલા મીટર ચાલવું પડશે જો એક પોઈન્ટ પાંચ મીટર છે એને ગુણ્યા એક હજાર જો મીટરમાંથી નાના અંતરમાં ફેરવવું હોય તો કરવાના અને નાના અંતરમાંથી મોટામાં ફેરવવું હોય તો એકના છેદમાં કરવાના હવે જુઓ અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે એક તો આપણે એક સંખ્યા પછી પોઈન્ટ ફેરવું એટલે કે એક શૂન્ય વાપરી લીધું હજી બે શૂન્ય વૈધાત લગાડી દઈએ એક અને બે શૂન્ય તો કે પંદરસો મીટર ચાલવું પડશે ત્યાર પછી આપણે એવું કીધું છે કે તમારા વર્ગખંડની આચાર્યની ઓફિસનું અંતર કેટલા ડગલા છે તે માપો અને લખો એસઆઈ એકમ પણ માપીને લખો અમારા વર્ગખંડથી આચાર્ય ઓફિસનું અંતર ચાલીસ ડગલા છે અને એસઆઈ એકમથી માપીએ તો પંદર મીટર હશે હરેકને જવાબ આ અલગ અલગ આવશે તમારા જવાબ તમારી સ્કૂલ પ્રમાણે કંઈક અલગ હોઈ શકે ત્યાર પછી આપણે એવું કીધું છે પાંચ વસ્તુની લંબાઈ માપપટ્ટી વડે માપીને લખો કંપાસ તો કે બાર સેમી મીમીમાં લખવી હોય તો કે એકસો ને વીસ મીમી ત્યાર પછી રબર તો કે ત્રણ સેમી ત્રીસ મીમી ડબ્બો પંદર સેમી એકસો પચાસ મીમી એક મીમી બરાબર દસ સેન્ટીમીટર એટલે આ જે પણ માપ આવે છે એની પાછળ આપણે એક શૂન્ય લગાડી દઈએ છીએ પેન્સિલ તો કે દસ સેમી તો સો મીમી અને થાળી તો કે ચૌદ સેમી તો કે એકસો ને ચાલીસ મીમી અહીંયા આપણે થાળીનો વ્યાસ લીધો છે એટલે એ વસ્તુ તમે ધ્યાન રાખજો ત્યાર પછી દોરીની મદદથી તમારી શાળા ઘરની આસપાસ જોવા મળતા ઝાડના થળની જાડાઈ માપો તો કે લીમડો તો કે ત્રીસ પોઈન્ટ ત્રીસ અને એકમ શું છે તો કે સેન્ટીમીટરમાં બાવળ તો કે પચાસ પોઈન્ટ ચાર એકમ સેન્ટીમીટરમાં વડ તો કે પંદર પોઈન્ટ પાંચ એકમ સેન્ટીમીટરમાં તમારામાં કદાચ અલગ હશે કોઈને મોટો વડલો હશે તો માપ મોટું આવશે કોઈને નાનો વડલો જે હશે તો માપ ઓછું આવશે તમે કોઈ પણ વૃક્ષ લઈ શકો ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચે આપેલા આકૃતિમાં સલમાનભાઈ અને સુરેશભાઈ બિંદુ A થી મેદાનમાં દોડવાનું ચાલુ કરે છે તો બિંદુ બી પર પહોંચે છે એટલે સલમાનભાઈ સુરેશભાઈ છે અહીંયાથી આમ જાય છે અને ત્યાંથી અહીંયા આવે છે અને સલમાનભાઈ અહીંથી સીધા ક્રોસ જાય છે સલમાનભાઈની તુલનામાં સુરેશભાઈ માટે આપેલી પરિસ્થિતિમાં કયું વિધાન સાચું છે લાંબુ અંતર વધુ ઝડપ સાથે કાપે છે ત્યાર પછી નીચે આપેલા નીચે મુજબ ABC માપપટ્ટી આપવામાં આવે છે તેની મદદથી 10 સેમી લંબાઈ માપ ઊય છે તો તમે ઉપયોગ આપણે કરી શકશું તો કે ફક્ત સી અહીંયાથી આપણે ઝીરોથી લઈને દસ સેન્ટીમીટર આપણે માપી શકીએ હા કોઈ એમ કે મારે આ માપપટ્ટી માપવું છે તો હું આને ઝીરો કહી દઉં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ પણ કન્ડિશન એ છે કે અહીંયાથી ઝીરો માપવું પડે અને આ માપપટ્ટીમાં પણ જો અહીંયાથી હું ઝીરો માપું અને હું ઝીરો કહી દઉં તો ત્યાંથી તમે માપી શકો પરંતુ વ્યવસ્થિત માપવા માટે તમારે ફક્ત સીની જરૂર પડે અને કદાચ કોઈ એક લખે ત્રણમાંથી ગમે તે એક તો પણ જવાબ ખોટો નથી પણ મેં તમને કીધું એમ કે ચોક્કસ શરતો મુજબ વિડિયોને થોડીવાર માટે તમે ચાલુ રહેવા દેજો અહીંયા આના પછીનું જે ચેપ્ટર છે એ એ પછીનું ચેપ્ટર હું અહીંયા જ્યાં બોક્સ ડ્રો કરું છું ત્યાં હું એક ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ ચેપ્ટર નંબર અગિયાર અને ચેપ્ટર નંબર અગિયાર ક્યુ છે તો કે પ્રકાશ પડછાયો અને પરાવર્તન તમે ત્યાંથી ટચ કરશો એટલે જોઈ શકાશે બધા જ ચેપ્ટરની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકો બાળ મિત્રો વિડિયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં